નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરીએ છીએ પ્રકરણ નંબર 2, સંખ્યાની ગમ્મત. આજે આપણે આ ચેપ્ટર પૂર્ણ કરવાનું છે. આ ચેપ્ટરનો આજે આ છેલ્લો ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર તમને જે આ 100-100ના, 10-10ના અને એકમના જે જૂથ પાડવાના છે તેમાં થોડીક તકલીફ પડતી હશે, એટલે કે એમાં થોડીક સમજવામાં મુશ્કેલી પડતી હશે. તો આજના આ લેક્ચરની અંદર આપણે પાઠ્યપુસ્તકની જે આ પ્રવૃત્તિ છે તેના આધારે તેને થોડુંક વધારે સમજીએ, જેથી કરીને તમને સ્થાન મુજબ સંખ્યાને છૂટી પાડતા આવડી જાય. હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર આ પ્રવૃત્તિ આપેલી છે, જેમાં જંગલમાં મનમોજી નામના એક વ્યક્તિની દુકાન હોય છે. તેના નામની જેમ તે પોતે પણ મનમોજી હોય છે. મનમોજી એટલે શું? તો કે પોતાના મનને જેવું ગમે તેવું જ વર્તન કરવું. તો તેની એક જંગલમાં દુકાન છે. મનમોજી ફક્ત 100 અને 10ના પડીકામાં જ, એટલે કે 100 અને 10ના પેકેટમાં જ સામાન આપે છે. માનો કે તમારે 20 વસ્તુ ખરીદવી હોય તો તમને 20 વસ્તુ એક સાથે આપશે નહીં, તે 10-10ના 2 પેકેટ આપશે. આવી રીતે 100-100ના 10-10ના જ પેકેટમાં તે સામાન આપે છે. અને જો તમારે 10થી ઓછી વસ્તુ ખરીદવી હોય તો તે છૂટી વસ્તુઓ આપે છે. માનો કે તમે 5 વસ્તુ ખરીદો તો 5નું એક સાથે પેકેટ નહીં આપે, એક વસ્તુનું 5 પેકેટ આપશે. બરાબર, એવી રીતે તે વસ્તુઓ આપે છે. દરેક પ્રાણી 100-100ના 10-10ના અને 1-1ના કેટલા પેકેટ લઈ જશે તે શોધો અને અહીંયા ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા સસલું છે, હાથી અને વાંદરો પોતે ખરીદી કરવા જાય છે, આ દુકાને ખરીદી કરવા જાય છે. તો સસલું જે છે તે 143 ગાજર લે છે. તો 143 ગાજર જે છે તે 100-100, 10-10 ને છૂટક વસ્તુમાં કેવી રીતે મનમોજી તેને આપશે? તો કે આપણે જોઈએ, સૌ પ્રથમ તો કે સ્થાન કિંમત મુજબ જોવાનું. અહીંયા છે 100નો અંક 1, એનો મતલબ એમ કે 100નું 1 પેકેટ મળશે. તો અહીંયા લખીએ આપણે 100ના પેકેટમાં 1 પેકેટ. પછી છે 10નો અંક 4. બરાબર, 10નો અંક છે 4, એનો મતલબ એમ કે 40 થાય, તેની સ્થાન કિંમત કેટલી થાય? 40. તો 40 એને એક સાથે તો આપશે નહીં, શું થશે? 10-10ના પેકેટ આપશે. તો 10 ચોક 40, તો તેથી 10-10ના કેટલા પેકેટ મળશે? 4 પેકેટ મળશે. અને છૂટક વસ્તુ તો કે એકમનો અંક છે 3, તો તેને મનમોજી જે છે તે 3 ગાજર છૂટા આપશે. અહીંયા આપણે લખીએ ફક્ત 3 ગાજર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ફક્ત સંખ્યા તેના સ્થાન મુજબ છૂટી પાડવાની છે. જો તમને એકમ, દશક અને 100 ખ્યાલ હશે તો તમને ખબર પડી જશે કે એકમમાં કઈ સંખ્યા લખવી, દશકમાં કઈ સંખ્યા લખવી અને 100ની અંદર કઈ સંખ્યા લખવી. હવે એવી જ રીતે હાથી જે છે તે 210 શેરડી ખરીદે છે. 210 શેરડી ખરીદે છે. ચાલો જોઈએ 100નો અંક 2, 200 એની સ્થાન કિંમત થશે 200. પણ 200 તો એક સાથે આપશે નહીં, તે 100-100ના જૂથમાં જ આપે છે. તો 200 કરવા માટે 100-100ના કેટલા જૂથ જોઈએ? 2 જૂથ, કારણ કે 100 2 200. તો અહીંયા આવશે પેલા 2 પેકેટ. ત્યાર પછી જોઈએ તો કે એકમનો અંક છે, સોરી, દશકનો અંક છે 1, તેથી અહીંયા આવશે 10. ત્યાર પછી તો કે 200 અને 10 પૂરું થઈ જાય છે. એકમનો અંક છે 0, તો છૂટક વસ્તુ તેને કોઈ પણ લેવી પડશે નહીં. ત્યાર પછી જોઈએ વાંદરો. વાંદરો જે છે તે 242 કેળા ખરીદે છે. બરાબર, અહીંયા આપણે પેકેટના બદલે શેરડી લખી નાખીએ. રકમમાં ભલે આપણને પેકેટ આપેલું છે, અહીંયા આપણે લખી નાખીએ શેરડી, અહીંયા પણ લખી નાખીએ શેરડી. બરાબર, અહીંયા પણ લખી નાખીએ આપણે ગાજર અને અહીંયા પણ લખી નાખીએ આપણે ગાજર. હવે આપણે જોઈએ વાંદરો જે છે તે 242 કેળા લાવે છે. તો 100નો અંક 2, તેથી અહીંયા આવશે 2, અહીંયા આવશે 4 અને અહીંયા આવશે 2. બરાબર, અહીંયા આવશે કેળા, અહીંયા આવશે કેળા, અહીંયા આવશે કેળા. હવે તમે જુઓ, અહીંયા તમે લખો કે ભાઈ આ 1 ગાજર, 4 ગાજર, 3 ગાજર, 2 શેરડી, 10 શેરડી, 2 કેળા, 4 કેળા, 2 કેળા. પરંતુ અહીંયા આપણે એમ નથી લેવાનું કે 2 શેરડી એટલે 2 જ શેરડી લઈ જાય છે.
બે સોસોના જૂથ શેરડી લઈ જાય છે, બરાબર, બે સોસોના જૂથ શેરડી લઈ જાય છે, એક સો નું જૂથ ગાજર લઈ જાય છે, દસ દસ ના પેકેટમાં, તો કે ચાર દસ દસ ના પેકેટ ગાજર લઈ જાય છે, બરાબર, એટલે દસ દસ નું પેકેટ છે, એટલે એક ચાર અને ત્રણ, અહીંયા સાત ગાજર જ લઈ જાય છે એવું આપણે ગણવાનું નથી, અહીંયા ગાજર છે એટલે મેં ગાજર લખેલું છે, નહીં તો તમે અહીંયા પેકેટ પણ લખી શકો છો, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો કે મનમોજી જે છે તેની પૈસા લેવાની રીત પણ મનમોજી છે, તે પૈસા પણ પોતાની રીતે લે છે. પૈસા કેવી રીતે લે છે? માનો કે તમે 500 રૂપિયાની વસ્તુ ખરીદો છો તો તમે દુકાનદારને 500 ની નોટ આપો તો તે લઈ લે, પણ મનમોજી જે છે તે ફક્ત 100 ની નોટ, 10 ની નોટ અને 1 રૂપિયાનો સિક્કો જ પૈસા તરીકે લે છે. 20 ની નોટ છે, 50 ની નોટ છે, 200 ની નોટ છે, આવી નોટ તે લેતો નથી. તો આ સસલું, હાથી, વાંદરો અને હરણ પોતે ખરીદી કરવા ગયા હતા અને તેને આવી રીતે રૂપિયા ચૂકવવાના છે. સસલાએ 143 રૂપિયા, હાથીએ 420 રૂપિયા, વાંદરાએ 242 રૂપિયા, હરણે 55 રૂપિયા, આવી રીતે એને પૈસા ચૂકવવાના છે. તો તે કેવી રીતે પૈસા ચૂકવશે? પૈસા ચૂકવવા માટે તેને કાં તો 100 રૂપિયાની નોટ આપવાની, 10 રૂપિયાની નોટ આપવાની અને 1 રૂપિયાનો સિક્કો આપવાનો. આના સિવાયની કોઈ પણ ચલણી નોટોનો ઉપયોગ તે કરી શકશે નહીં. તો ચાલો જોઈએ, સસલું જે છે તેને 143 રૂપિયા ચૂકવવાના છે. તો પેલા તે 100 રૂપિયાની એક નોટ આપે તો 100 રૂપિયા અપાઈ ગયા, હવે ફક્ત 43 રૂપિયા આપવાના રહ્યા. હવે તે 10 10 ની ચાર નોટ આપે, કારણ કે 4 દસા 40, તો 140 રૂપિયા અપાઈ ગયા, હવે ફક્ત 3 રૂપિયા આપવાના રહ્યા. તો 1 રૂપિયાના કેટલા સિક્કા આપશે? 3 સિક્કા. ત્યાર પછી આપણે જોઈએ તો કે હાથી છે, હાથીએ 420 રૂપિયા ચૂકવવાના છે, તો 100 ની કેટલી નોટ આપશે? જોઈએ, 420, આપણે એવી જ રીતે બોલીએ છીએ, તો 100 ની ચાર નોટ એટલે 400, તો અહીંયા 100 ની આપશે તે ચાર નોટ અને 10 ની આપશે બે નોટ, એટલે 400 અને બે નોટ એટલે 10 10 ને 10 દુ 20, 420 રૂપિયા થઈ ગયા. 1 રૂપિયાનો એક પણ સિક્કો તેને આપવાનો થશે નહીં, તો અહીંયા આપણે કરી નાખીએ ડેશ. ત્યાર પછી તો કે વાંદરો જે છે, વાંદરાએ 242 રૂપિયા ચૂકવવાના છે, તો અહીંયા 200 એટલે થશે 100 ની બે નોટ, 42, 42 છે તો પેલા 10 10 ની નોટ આપે તો ચાર નોટ આપે તો 40 થઈ જાય, અને 2 રૂપિયા વધે તો 1 રૂપિયાના 2 સિક્કા તે આવી રીતે ચૂકવશે. ત્યાર પછી હરણ, હરણને 55 રૂપિયા આપવાના છે, બરાબર, 100 ની નોટ આમાં આવશે નહીં, કારણ કે 55 રૂપિયા જે છે તે 100 થી ઓછા છે. તો 10 10 ની નોટ આપણે લઈએ, 10 10 ની 5 નોટ, તેથી થઈ જશે 50 રૂપિયા, બરાબર. અને ત્યાર પછી એક એક રૂપિયાના 5 સિક્કા, તો આવી રીતે જે છે હરણ પૈસા ચૂકવશે. ફરી એક વખત જોઈ લઈએ, સસલાએ ચૂકવવાના છે 143 રૂપિયા, તેથી તે 100 રૂપિયાની એક નોટ, 10 રૂપિયાની ચાર નોટ અને 1 રૂપિયાના 3 સિક્કા ચૂકવશે. હાથીએ 420 રૂપિયા આપવાના છે, તેથી તે 100 રૂપિયાની ચાર નોટ, 10 રૂપિયાની બે નોટ અને 1 રૂપિયાનો એક પણ સિક્કો ચૂકવશે નહીં. ત્યાર પછી વાંદરો જોઈ લઈએ, વાંદરાને 242 રૂપિયા આપવાના છે, તેથી તે 100 રૂપિયાની બે નોટ, 10 રૂપિયાની ચાર નોટ અને 1 રૂપિયાના બે સિક્કા આપવાના થશે. ત્યાર પછી હરણ, તો કે હરણે 55 રૂપિયા ચૂકવવાના છે, તો 55 જે છે તે 100 થી ઓછા છે, તેથી હરણ જે છે તે 10 10 ની 5 નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા ચૂકવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર નંબર 2 સંખ્યાની ગમ્મત પૂર્ણ થાય છે. આ આખું ચેપ્ટર પૂર્ણ થઈ ગયા બાદ હવે તમારે આખા ચેપ્ટરનું રિવિઝન 2 દિવસની અંદર કરી લેવું, જેથી કરીને આ ચેપ્ટર તમને ભૂલાય નહીં. તો હવે આપણે એક વખત આખે આખા ચેપ્ટરની અંદર આપણે શું અભ્યાસ કર્યો તે આપણે જોઈ લઈએ. સૌપ્રથમ પ્રથમ લેક્ચરની અંદર આપણે સંખ્યાઓ શીખ્યા, 2 અંકની સંખ્યાઓ સુધી તમે ધોરણ 2 ની અંદર માહિતી મેળવી ચૂક્યા છો, 99 સુધીની સંખ્યાઓ તમે વાંચતા શીખી ગયા હતા.
ત્યાર પછી આપણે આ ચેપ્ટર ની અંદર ત્રણ અંક ની સંખ્યા એટલે કે 100 થી લઈને 999 સુધીની સંખ્યાનો પરિચય મેળવ્યો જેમાં ત્રણ અંક ની સૌથી નાની સંખ્યા છે 100 અને ત્રણ અંક ની સૌથી મોટી સંખ્યા છે 999 બરાબર ત્યાર પછી આપણે સંખ્યાને વાંચતા શીખ્યા અને સંખ્યાને અંકોમાં તથા શબ્દોમાં લખતા આપણે શીખ્યા હવે આપણે તો કે એના પછીના લેક્ચરમાં આપણે નાની સંખ્યા મોટી સંખ્યા અને સ્થાન કિંમત વિશે માહિતી મેળવી જેમ કે નાની સંખ્યા તમારે શોધવી હોય તો આપેલી સંખ્યામાંથી દરેક સંખ્યાનો 100 નો અંક જુઓ 100 નો અંક જે સંખ્યાનો મોટો તે સંખ્યા મોટી અને 100 નો અંક જે સંખ્યાનો નાનો તે સંખ્યા નાની બરાબર અને આવી રીતે સૌથી નાની સૌથી મોટી સંખ્યા શોધતા જઈને તમે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ કરી શકો છો ત્યાર પછી આપણે સ્થાન કિંમત જોયું સ્થાન કિંમત એટલે તો કે ત્રણ અંકની સંખ્યા હોય બે અંકની સંખ્યા હોય ચાર અંકની સંખ્યા હોય દરેક સંખ્યા પોતપોતાનું સ્થાન દર્શાવે છે એટલે કે દરેક સંખ્યામાં આવેલા અંકો પોતપોતાનું સ્થાન દર્શાવે છે સંખ્યાને આપણે જમણેથી ડાબે વાંચતા જઈએ તો પહેલો અંક એકમ પછી દશક અને પછી 100 આવી રીતે સંખ્યાને વાંચવાની થાય અને તેની સ્થાન કિંમત લખવાની થાય 100 ના અંકની સ્થાન કિંમતમાં પાછળ બે શૂન્ય લગાડવા દશકના અંકની સ્થાન કિંમતમાં પાછળ એક શૂન્ય લગાડવો અને એકમના અંકની સ્થાન કિંમતમાં પાછળ એક પણ શૂન્ય લગાડવાનો થશે નહીં આવી રીતે આપણે સ્થાન કિંમત શીખ્યા ત્યાર પછી તો કે સંખ્યા આપેલી હોય તેનો વિસ્તાર કરવો જેમ કે અહીંયા કેમ સંખ્યા આપેલી છે 242 તો કે આમાં એકમનો અંક 2 દશકનો અંક 4 અને 100 નો અંક 2 એવી રીતે તેનો વિસ્તાર કરવો અને વિસ્તાર કરેલા સંખ્યા પરથી તેને અંકોમાં લખવી આના વિશે આપણે માહિતી મેળવી ત્યાર પછી આપણે તરત પહેલાની સંખ્યા તરત પછીની સંખ્યા શીખ્યા જેમાં તરત પહેલાની સંખ્યા શોધવા માટે આપેલી સંખ્યામાંથી એક બાદ કરવો જે સંખ્યાની તરત પહેલાની સંખ્યા તમારે શોધવી હોય તો તેમાંથી તમારે એક બાદ કરવો અને તરત પછીની સંખ્યા શોધવી હોય તો એમાં એક ઉમેરવો બરાબર આવું આપણે શીખ્યા ત્યાર પછી આપણે જોઈએ તો ચડતો ક્રમ ઉતરતો ક્રમ અને 10-10 ની ગણતરી છે 100-100 ની ગણતરી છે 50-50 ની ગણતરી છે 20-20 ની ગણતરી છે તે શીખ્યા અને આ ગણતરી જે છે તે એક રમત દ્વારા પણ શીખ્યા જેમાં વાંદરો બિલાડી અને સસલું પોતે દેડકો પોતે કુદાકૂદ કરતા હોય છે અને તે કેટલામાં કૂદકે કઈ સંખ્યા પર પહોંચશે તે આપણે શોધ્યું બરાબર આ ઉપરાંત તો કે આપણે વિવિધ કાર્ડના ઉપયોગથી 100-10 અને 1ના કાર્ડના ઉપયોગથી સંખ્યા બનાવી અને સ્થાન કિંમત મુજબ આપણે કાર્ડ દોર્યા અને ત્યાર પછી આજના આ લેક્ચરમાં આપણે મનમોજીની દુકાન વિશે થોડી માહિતી મેળવી જેમાં મનમોજી પોતાના નામ પ્રમાણે મનમોજી વેપાર કરે છે તે ગ્રાહકોને ફક્ત 100-100 ના પેકેટમાં 10-10 ના પેકેટમાં અને 1-1 ના છૂટક વસ્તુઓ જ આપે છે અને પૈસા લે છે તો પણ તે ફક્ત 100 ની નોટ 10 ની નોટ અને 1 રૂપિયાના સિક્કા સ્વરૂપે જ પૈસા લે છે જેમાં સસલું 143 ગાજર ખરીદવા આવે છે તો તેને 100 ના 100 નું પેકેટ ગાજર આપે છે 4-10 ના પેકેટ ગાજર અને 3 છૂટા ગાજર 200 ના પેકેટ શેરડી 10-10 ના પેકેટ શેરડી અને છૂટક આવશે નહીં કારણ કે એકમનો અંક શૂન્ય છે વાંદરા માટે 200 ના પેકેટ કેળા એટલે કે અહીંયા 200 કેળા 40 કેળા અને 2 કેળા એવી રીતે વસ્તુ ચૂકવે છે અને એવી જ રીતે આ પ્રાણીઓ પોતે પૈસા પણ ચૂકવે છે જેમ કે સસલું છે તે 100 રૂપિયાની 1 નોટ 10 રૂપિયાની 4 નોટ 1 રૂપિયાના 3 સિક્કા આવી રીતે દરેક પ્રાણી પૈસા ચૂકવે છે તો વિદ્યાર્થી મિત્રો મને પૂરો વિશ્વાસ છે કે તમને આ ચેપ્ટર આસાનીથી સમજાઈ ગયું હશે અને લાંબા સમય સુધી એક્ઝામ સુધી આ ચેપ્ટરને યાદ રાખવા આ ચેપ્ટરના દરેક દાખલાઓ દરેક ખાલી જગ્યાઓ અને દરેક પ્રશ્નોનું પૂર્ણ સ્વરૂપે રિવિઝન કરી લેજો તો આજના આ લેક્ચરમાં અહીંયા સુધી જ ફરી મળીશું નવા ચેપ્ટર સાથે નવી માહિતી સાથે આવતા લેક્ચરમાં થેન્ક યુ